સરકારશ્રીમાંથી મળતો બાળકનો પુરવઠો કોણ ગાયબ કરી રહ્યું છે, જે બાબતે ચર્ચાનો પ્રશ્ન છે. સાંતલપુર તાલુકાની 156 આંગણવાડીના બાળકોને નથી મળી રહ્યો પૌષ્ટિક ખોરાક. બાળકો સાથે કરવામાં આવી રહી છે છેતરપિંડી. માત્ર સરકારશ્રીમાં સારું લગાડતા ટ્રસ્ટની પોલ ખોલી આંગણવાડી બહેનોને ભર ઉનાળે પ્લાસ્ટિકની સાડી ફરજિયાત કરતા બહેનો પણ પરેશાન. આવી ગરમીમાં થઈ શકે છે અણબનાવ. માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ચાલતી આંગણવાડીઓમાં લાલિયાવાડી ચાલી રહી છે, જેની પોલ કૃષિ મહોત્સવ દરમિયાન મીડિયા ભેગું થયું ત્યારે આ બહેનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી, જેમાં આંગણવાડીમાં બાળકોના ખોરાક માટે પૂરતો જથ્થો મળતો નથી અને આ બાળકોના પૌષ્ટિક આહારની વાતો કરતી સરકારમાં કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ બાળકના ખોરાકને ગાયબ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અરે એટલું જ નહીં, આ આંગણવાડીઓમાં બાળકોના ખોરાક માટે આપવામાં આવતું તેલનું એક ટીપું પણ આપવામાં આવતું નથી, ત્યારે અહીંના રહીશો દ્વારા લોકફાળો એકઠો કરીને ખોરાક મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ક્યાંથી બાળક તંદુરસ્ત રહે? તો આંગણવાડી ચલાવતી બહેનોને હાલના પહેરવેશમાં આપવામાં આવેલ સાડીઓ પ્લાસ્ટિકની હોય તેઓ પણ પરેશાન જોવા મળે છે. ત્યારે ભર ઉનાળે આવી પ્લાસ્ટિકની સાડીઓ બહેનો પહેરતી હોવાથી તબિયત પણ લથડી જવા મળે છે, જેના કારણે સાડીઓથી બિલકુલ નારાજ છે ભરસાલી ટ્રસ્ટ. આ આંગણવાડીઓ ચલાવવામાં આવી રહી છે ત્યારે બાળકો સાથે ભરસાલી ટ્રસ્ટ રમત રમી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે ભરસાલી ટ્રસ્ટના કર્મચારીઓ આ અંગે બાળકોને ખોરાક ગાયબ કરતા હોય તેવું જોવા મળે છે, કે પછી સરકારશ્રીમાંથી આ બાળકોના ખોરાક ગાયબ કરી રહ્યા હોય, જેની કલેક્ટરશ્રી દ્વારા યોગ્ય તપાસ થાય તે જરૂરી છે. બાળકોને નાસ્તો બનાવીને આપીએ છીએ, તો પછી એકલા ઘઉં અને ચોખા જ રોધી રોધીને આપીએ છોકરાઓને, તેલ ક્યાંથી લઈએ? અમે આટલા પગારમાં અમારું પોતાનું જ અમે મળ પૂરું કરતા હોઈએ, તો બાળકોને અને લોકફાળો કરવા જઈએ તો વસ્તી એમ કે તો આંગણવાડીઓ ખોલી ચૂકમ બેઠા છો? જો સરકાર એમ કે આ રીતે સ્ટોક પૂરો ના કરતી હોય તો અમે અમારું લોકો એમ કે છે કે અમે અમારું ગુજરાન માર્ગ ચલાવતા હોઈએ તો આંગણવાડીમાં અમે કેવી રીતે આપીએ? શું નામ છે? પંચાલ દીપ્તિબેન. હા, લોકફાળો લોકો પાસેથી ઉભરાઈ ઉભરાઈને લાવીએ છીએ, ના હોય તો અમે ઘરનું લાવીએ છીએ. સાતલપુરના આ ધગધગતા તડકિયા ગરમીના કારણે પછાત વિસ્તારમાં ગરમી એવી પડી રહી છે અને આવી સરકારશ્રી પોલિસ્ટરની સાડીઓ આપે છે જે ગરમીના કારણે પહેરાતી નથી. 1500 રૂપિયાની દવા થાય, આ દવાનો કોઈ ખર્ચો આપતા નથી. કોટનની સરકાર સાડી આપે તો સારું છે, કેન્દ્રમાં પહેરાતી નથી, પલળી જવાય અને કદાચ ઓચિતાની આગ લાગી જાય તો આ સાડી સાકી સળગી જાય એવી છે. કોઈ બચાવવા આવે એવું છે નહીં અને ગરમીના કારણે બહુ તકલીફ થાય છે બહેનોને. કોઈ સરકાર રજૂઆત સાંભળતા નથી, છતાંય આવી પ્લાસ્ટિકની સાડીઓ આપી બધાને ઢગલા વિતરણ કરી નાખ્યા છે. જો સરકારશ્રી આવી સાડી પહેરે તો ખબર પડે કે આ પોલિસ્ટર શરીરને કેટલું નુકસાન કરે છે. શું નામ? પ્રજાપતિ ગીતાબેન. કઈ આંગણવાડી? મારી પાંચ, સાતલપુર ઘટક, પાટણ જિલ્લો. આપવાનું થાય છે 100% આવે છે અને તેમ છતાં જે કઈક કમી છે એ અમે રજૂઆત કરશું અને બાળકો તો પ્રભુનું રૂપ હોય એટલે એના માટે બનતી તમામ મહેનત અમે કરવા તૈયાર છું. મારી સાથે આ ચેરમેન બચીબેનના પતિ પણ છે એટલે અમે વ્યાવરીબેનને પણ વાત કરી છે કે ભાઈ બાળકોને જે દુવે એને પૂરતા પ્રમાણમાં નાસ્તો એને મળવો જોઈએ. બહેનોનો તો એવો આક્ષેપ છે કે મારે લોકફાળો કરી બાળકોને જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે કરશું અને મંગળવારે જઈ અને કાલે જ પણ અમે બેન ને મળી
વિનંતી કરવા બાબા કે આ પોલિસ્ટરની સાડીઓ છે ને એ અમારાથી પહેરાતી નથી, કોટનની આપો, ગરમી બહુ રહે અને ગરમી બહુ રહે એના કારણે ગરમી થાય. સાહેબ 500-1000 રૂપિયાની દવા કરાવી છે ગરમી ના લીધે. લાગણી અમે ગણપતભાઈ વસાવાને આપને સમક્ષ.